नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 12 विषय भूगोल एना विषय आप पाठ 7 व्यवहार पुनरावर्तन करीश। प्रश्न छे, भारत ना विदेशी व्यापार की तरह समझाओ। तो आप जो तो भारत ना विदेशी व्यापार की तरह में परिवर्तन होत रहे કે પ્રાચીન સમયમાં ભારતના મળમલની નિકાસ દુનિયાના ઘણા દેશોમાં થતી હતી। ઘણા દેશો જોડે વ્યાપાર સંબંધથી જોડાયેલો હતો ભારત દેશ છે એ પ્રાચીન સમયમાં મળમલની નિકાસ મળમલ એટલે અત્યારે આપણે વેલ્વેટ મળમલની નિકાસ દુનિયાના ઘણા દેશોમાં થતી હતી। ઘણા દેશો જોડે વેપાર ભારતમાં વેપાર સંબંધથી જોડાયેલો હતો। પ્રથમ તબક્કામાં ગરમ મસાલા, સૂકો મેવો, રેશમી કાપડ, અનાજ, ચા, ફળો, શાકભાજી, કપાસ, માછલા, ચામડાનો સામાન વગેરે ચીજોની નિકાસ વિદેશમાં થતી હતી। આ બધી ચીજો છે એનો નિકાસ છે એ વિદેશમાં થતી હતી। આપણે દ્વિતીય તબક્કામાં જોઈએ તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતનો વિદેશ વ્યાપાર બંધ કર્યો એટલે કે ધીમો પડી ગયો। ભારતમાંથી પ્રાથમિક ચીજ વસ્તુઓની નિકાસ થતી હતી। યુરોપ ખંડના દેશોમાંથી ઔદ્યોગિક પેદાશોની આયાત થતી હતી। ઔદ્યોગિક પેદાશો છે તેની આયાત એટલે કે આપણે તેમાંથી આવક છે ત્યાંથી માલ સામાન ઉદ્યોગો માટે મંગાવવામાં આવતો તે યુરોપ દેશ યુરોપ ખંડમાંથી આવતી હતી। તૃતીય તબક્કામાં જોઈએ તો આઝાદી પછી ભારતમાં ઉદ્યોગોનો વિકાસ થયો। દૂરસંચાર, પરિવહન અને ટેકનોલોજીના વિકાસનો લાભ વિદેશ વેપારને થયો છે। ભારત સરકારે 1991 પછી ઔદ્યોગિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની નીતિ અપનાવી। પરિણામે ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓ વિકસિત દેશો દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના જેવી ગુણવત્તાવાળા વાણી બનવા લાગી। ભારતના પરંપરાગત વેપારનું પ્રમાણ છે એ ઘટી રહ્યું છે। જ્યારે સોફ્ટવેર ક્ષેત્રે સેવાઓના આંતરરાષ્ટ્રીય વેપારનું પ્રમાણ વધી રહ્યું છે। હવે વર્તમાન સમયમાં ભારતની નિકાસ આપણે જોઈએ, અત્યારે હાલમાં ભારતની નિકાસ કઈ કઈ નિકાસ થાય છે કે આપણો જે ભારત છે એ આપ વિદેશ કઈ કઈ ચીજો મોકલાવે છે એ આપણે જોઈએ તો રમતગમતના સાધનો, દૂધની બનાવટો, રસાયણો, ઇજનેરી સામાન, ઇલેક્ટ્રોનિક્સ અને સોફ્ટવેર, તૈયાર કપડાં, પેટ્રોલિયમ પેદાશો, ભરેણા વગેરે આ વસ્તુ છે એનો આપણો દેશ ભારત છે અત્યારે હાલમાં નિકાસ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું તો પહેલા પ્રથમ તબક્કામાં આપણે જોયું તો આપણો દેશ ભારતમાં જોયું તો પહેલાના સમયમાં આપણા દેશમાંથી ભારતીય મળમલની નિકાસ થતી હતી અને ઘણા દેશો જોડે ભારત વેપાર સંબંધી જોડાયેલો હતો બરોબર। તો આપણે પ્રથમ તબક્કામાં જોઈએ તો ભારતમાંથી કઈ કઈ ચીજ વસ્તુઓ છે મોકલાવતી તો કે ગરમ મસાલા, સૂકો મેવો, રેશમી કાપડ, અનાજ, ચા, ફળો, શાકભાજી, કપાસ, માછલા, ચામડાનો સામાન વગેરે ચીજ વસ્તુ છે એ આપણા દેશમાંથી બીજા દેશમાં પહોંચાડવામાં આવતી નિકાસ થતો હતો। તો તૃતીય તબક્કામાં જોઈએ તો બીજો તબક્કો છે તેમાં અંગ્રેજ શાસન દરમિયાન ભારતનો વિદેશ વેપાર ધીમો પડી ગયો। અંગ્રેજોના શાસનમાં આપણા દેશ ભારત છે તેનો નિકાસ છે એ ધીમો પડી ગયો। ભારતમાંથી પ્રાચીન ચીજ વસ્તુઓની નિકાસ થતી યુરોપ ખંડના દેશ
आभार, वस्तु,